સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે યુવકની હત્યા કરી નાખ્યાના બનાવની સાહી હજુ સુકાઈ નથી. ત્યાં બુધવારે મોડી રાત્રે ધોળી ધજા ડેમ નજીક મોરબી તરફ જતી કેનાલના રસ્તે સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા અને કોર્ટની સામે પાનનો ગલ્લો ધરાવતા યુવક ઉપર ઘાતકી હુમલો કરી મોત નિપજાવી બાઇક અને યુવકની લાશને કેનાલમાં ફેંકીને હત્યારાઓ નાસી છૂટવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા હબીબભાઈ લખુભાઈ માલાણી કોર્ટની સામે પાનનો ગલ્લો ધરાવતા યુવક ઉપર ધોળી ધજા ડેમ સાઇડ નજીક બુધવારે મળી રાત્રે કોઈ અજાણ્યા શખ્સે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલવા પામ્યું છે. જેમાં હબીબભાઈ માલાણી નામના યુવક સાથે કેટલાક અજાણ્યા શખ્સે માથાકૂટ અને ઝપાઝપી થયા બાદ લોખંડના અને પથ્થરોથી હુમલો કરી માથાને ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના સ્થળે મળી આવેલ કેટલાક પુરાવા ઉપરથી આશંકા વ્યક્ત થવા પામે છે. જેમાં માથાને ભાગે લોખંડની સાથે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખુલ્યું છે. મૃતક યુવકની લાશને મોરબી તરફથી પસાર થતી કેનાલમાં ફેંકી દીધી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની જુદી જુદી બે ટીમની મદદથી કેનાલમાં ઝંપલાવી 1 કિલોમીટર દૂર નાળા પાસેથી મૃતક યુવકની લાશ શોધી કાઢી હતી. આજરોજ સવારે 10 વાગે કંટ્રોલ રૂમ સુરેન્દ્રનગર તરફથી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવેલ કે કોઈ વ્યક્તિનો ફોન આવેલ કે ખમિયાણા સીમમાં મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલ પર એક મોટરસાયકલ તથા લોહીના અવશેષો જોવામાં આવેલ છે. જે આધારે તપાસ કરતાં એક વ્યક્તિની લાશ મળી આવેલ છે અને જેની લાશ હતી ડેડ બોડી હોસ્પિટલ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ રાખવામાં આવેલ છે અને ઇન્કવેસ્ટની કાર્યવાહી ચાલુ છે. કોણ છે આ યુવક? યુવક મરનાર છે નિયાણા, નામ છે હબીબ લાખાભાઈ લખુભાઈ માલાણી. હબીબ લાખુભાઈ માલાણી. શું લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ? પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે મર્ડર લાગે છે. આગળની તપાસ હજી ચાલુ છે. આગળ જે કાંઈ તપાસમાં ખુલ છે પછી. ભાઈ રાતે 10 થી અમે 11 વાગ્યા સુધી 11 વાગ્યા પછી ગોયતું તો એનો મોબાઈલ બંધ આવતું હતું. બધે તપાસ કરી ફોન બંધ આવતું હતું. પછી સવારે અમને અહીંયા ખબર પડી કે અહીંયા તમારો ભાઈનો હોન્ડા પડ્યું છે. અહીંયા જોયું તો કોસ કોસ બધું પડ્યું હતું, મર્ડર થઈ ગયું છે. એટલે કોને કર્યું એ કંઈ જાણવા મળ્યું નથી. શું નામ છે તમારા ભાઈનું? મારા ભાઈનું નામ હબીબ. શું ધંધો કરતા? ગલ્લો પાનનો છે કોરટે. શું લાગે તમને હત્યા થઈ એવું લાગે? હત્યા થઈ ગઈ છે. શાહરૂખ સિપાહી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર.